જય સ્વામિનારાયણ મિત્રો, હવે જે આપણે ગઈકાલે લેક્ચરની અંદર જે પ્રશ્નનો અભ્યાસ કરતા હતા ત્યાર પછીનો આજે બીજો મુદ્દાનો અભ્યાસ કરીશું મિત્રો. બરાબર છે, પ્રશ્ન એ હતો કે ભારતમાં કૃષિ ક્ષેત્રે નીચી ખેત ઉત્પાદકતાના કારણો સમજાવો. તેના મુખ્યત્વે ત્રણ પરિબળો હતા. પહેલું પરિબળ આપણે કાલે ભણી ગયા છે, પહેલું પરિબળ સંસ્થાકીય પરિબળો. બરાબર છે, તેનો અભ્યાસ પતી ગયો. ત્યાર પછીનો આજે બીજો મુદ્દો એટલે કે ટેકનોલોજીકલ પરિબળો. મુદ્દા નંબર બે છે ટેકનોલોજીકલ પરિબળો. તો ભારત દેશની અંદર મોટા ભાગના ખેડૂતો કેવા છે? અભણ છે, અશિક્ષિત છે. બરાબર છે, કે જેઓ ખેતી ક્ષેત્રે નવી આધુનિક ઉત્પાદન પદ્ધતિના બદલે જૂની પુરાણી ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે અને તેના દ્વારા ઉત્પાદન કરે છે, જેને કારણે પણ આજે ખેત ઉત્પાદકતા કેવી રહે છે? નીચી જોવા મળે છે. આવા ઘણા બધા પરિબળો જવાબદાર છે કે જેને કારણે ખેત ઉત્પાદકતા નીચી રહે છે. દાખલા તરીકે આપણે સમજીએ મિત્રો, કે કહી શકાય છે કે મિત્રો કે ખેડૂતો એક તો કેવા છે? અભણ છે, અશિક્ષિત છે, કે જેઓ નવી આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરી શકતા નથી, જૂની પુરાણી ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે, જેને કારણે ખેત ઉત્પાદકતા કેવી રહેવા પામે છે? નીચી રહેવા પામે છે. વર્તમાન સમયની આપણે વાત કરી શકીએ છીએ કે વર્તમાન સમયમાં ખેડૂત તો વર્તમાન સમયમાં ખેડૂત આધુનિક ટ્રેક્ટર ના બદલે આપણે ખ્યાલ છે કે હળ અને બળદ ના સાધનોનો ઉપયોગ કરે છે, જેને કારણે પણ ખેત ઉત્પાદકતા નીચી રહેવા પામે છે. બરાબર છે, બીજું કહી શકાય છે કે સુધારેલા બિયારણો તો સુધારેલા બિયારણનો ઉપયોગ કરવાના બદલે આપણે પરંપરાગત બિયારણનો ઉપયોગ કરતા જોવા મળે છે, જેને કારણે પણ ખેત ઉત્પાદકતા કેવી જોવા મળે છે? આજે નીચી જોવા મળે છે. ઉપરાંત કહી શકાય છે કે મિત્રો રાસાયણિક ખાતરનો રાસાયણિક ખાતરના બદલે આજે આપણે છાણિયા ખાતરનો ઉપયોગ કરતા જોવા મળે છે, તો જેને કારણે પણ ખેત ઉત્પાદકતા કેવી જોવા મળે છે? નીચી જોવા મળે છે. આ બધા આધુનિક સાધનો છે, ટ્રેક્ટર, સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતર, કે જેના બદલે આપણે જૂની પુરાણી ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ, જેને કારણે પણ ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે. બીજો પોઈન્ટ આપણે કહી શકીએ છીએ મિત્રો કે પાક સંરક્ષણ. પાક સંરક્ષણ માટે આપણે નવી આધુનિક ઉત્પાદન પદ્ધતિઓ અને જંતુનાશક દવાનો ઉપયોગ પ્રમાણમાં ઓછો થવા લાગ્યો છે, જેને કારણે પણ આજે ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે. બરાબર છે મિત્રો, હવે ત્યાર પછી આપણે વાત કરીએ છીએ કે આધુનિક ઉત્પાદન પદ્ધતિ. તો ભારત દેશની અંદર આધુનિક ઉત્પાદન પદ્ધતિનો અમલ મર્યાદિત ખેડૂતો કરે છે. કેમ? કે મોટા ભાગના ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ કેવી છે આપણે કાલે ભણી ગયા હતા, કે આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે તેઓ આધુનિક ઉત્પાદન પદ્ધતિનો અમલ કરી શકતા નથી, જેને કારણે પણ ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે. બરાબર છે, બીજું કારણ કહી શકું તમને મિત્રો કે ભારત દેશમાં એટલે કે હેક્ટર દીઠ, એ પણ યાદ રાખો, કે ભારત દેશની અંદર કહી શકાય છે કે હેક્ટર દીઠ ઉત્પાદન કરવા માટે રાસાયણિક ખાતરનો વપરાશ આજે વિકસિત દેશોની સરખામણીમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉપયોગ થાય છે, જેને કારણે પણ ખેત ઉત્પાદકતા નીચી રહેવા પામી છે.
બરાબર છે, હેક્ટર દીઠ રાસાયણિક ખાતરનો વપરાશ વિકસિત દેશોની સરખામણીમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે, જેને કારણે પણ ખેત ઉત્પાદકતા કેવી રહે છે, આપણી નીચી જોવા મળે છે. બીજો પોઈન્ટ છે કે ભારતની ખેતી કોના ઉપર આધાર રાખે છે, કુદરત ઉપર આધારિત છે. ભારતની ખેતી કુદરત ઉપર આધારિત છે. રાસાયણિક ખાતરો ખૂબ જ મોંઘા હોવાને કારણે ભારતના નાના અને સીમાંત ખેડૂતો તેનો ઉપયોગ કરી શકતા નથી, પરિણામે પણ ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે. બરાબર છે, ઓકે મિત્રો, ક્લિયર. આ આપણે ટેકનોલોજીકલ પરિબળો વિશે અભ્યાસ કર્યો કે જેને કારણે આપણી ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે. ઓકે, ક્લિયર. ત્યાર પછી મુદ્દા નંબર 3 હતો જે છેલ્લો, અન્ય પરિબળો. અન્ય પરિબળો, બે પરિબળો હતા એની અંદર. પહેલું છે વસ્તીનું ભારણ. બરાબર છે, ભારત દેશની અંદર કૃષિ ક્ષેત્રે નીચી ખેત ઉત્પાદકતા માટેનું જો સૌથી મહત્વનું કારણ હોય તો કયું કારણ છે, કે વસ્તીનું ભારણ કૃષિ ક્ષેત્ર ઉપર વધુ છે, તે સૌથી મહત્વનું કારણ છે મિત્રો. બરાબર છે, ભારત દેશમાં આપણે કહી શકાય છે કે એક બાજુ વસ્તીનો વૃદ્ધિનો દર વધતો જાય છે, બરાબર, વસ્તીનો વૃદ્ધિનો ઊંચા દરે ભારત દેશની અંદર વસ્તી વૃદ્ધિનો દર ઊંચા દરે વધતો જતો જોવા મળે છે. જ્યારે બીજી બાજુ કહી શકાય છે કે ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ ખૂબ જ ઓછા પ્રમાણમાં થયો હોવાને કારણે કૃષિ ક્ષેત્ર ઉપર બરાબર, બીજી બાજુ અન્ય કોઈ ક્ષેત્રનો વિકાસ થયો ન હતો, પરિણામે કૃષિ ક્ષેત્ર પર વસ્તીનું ભારણ વધુ થયું છે, જેને કારણે પણ ખેત ઉત્પાદકતા કેવી જોવા મળે છે, નીચી જોવા મળે છે. આપણે ટેકનોલોજીકલ જે જેવા સાધનોનો ઉપયોગ આપણે કરી શકતા નથી, જેને કારણે ખેત ઉત્પાદકતા નીચી રહેવા પામેલી છે, એ આપણે જોઈ ગયા છે દરેક મુદ્દાની અંદર. જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે તે સમયગાળા દરમિયાન ₹72 લોકોને રોજગારી કૃષિ ક્ષેત્ર દ્વારા મળતી હતી. બરાબર છે, ત્યાર પછી આપણે કહી શકાય છે કે 2001 અને 2 માં ₹58 લોકોને કૃષિ ક્ષેત્ર દ્વારા રોજગારી પૂરી પાડવામાં આવતી હતી, જ્યારે 2013 અને 14 માં 49% લોકોને કૃષિ ક્ષેત્ર દ્વારા રોજગારી પૂરી પાડવામાં આવતી હતી. આ આંકડાકીય માહિતીને આધારે આપણે કહી શકાય છે મિત્રો કે કૃષિ ક્ષેત્રમાં પણ રોજગારીની દ્રષ્ટિએ પણ હિસ્સો ઘટતો જતો જોવા મળે છે. બરાબર છે, તો માટે આ જેને કારણે પણ કૃષિ ક્ષેત્રે ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે. બરાબર, રોજગારીનો હિસ્સો ઘટે છે તો મતલબ એવું તો ખેત ઉત્પાદકતા પણ કેવી જોવા મળે છે, આપણને નીચી જોવા મળે છે. ઓકે મિત્રો, તો આ વસ્તીનું ભારણ વિશે આપણે આટલી બાબતો એની અંદર લખી શકાય છે. આંકડાકીય માહિતી પણ સાચી છે કે જે તમારે એક એક વાક્યમાં પૂછી શકાય છે મિત્રો. બરાબર છે, ત્યાર પછી આપણે અન્ય પરિબળોમાં બીજો મુદ્દો હતો આર્થિક આયોજનનો અભાવ. આર્થિક આયોજનનો અભાવ કે પ્રથમ પંચવર્ષીય યોજના ઘડવામાં આવી હતી કે જે ફક્ત કૃષિ ક્ષેત્ર માટે,
બરાબર છે. પ્રથમ પંચવર્ષીય યોજના ઘડવામાં આવી હતી તે ફક્ત ખેતી ક્ષેત્ર માટે આયોજન કરવામાં આવેલી હતી, પરંતુ આપણે કહી શકાય છે મિત્રો કે ખેતી ક્ષેત્રે અનિયમિતતા અને વિકાસનો દર ધીમો હોવાને કારણે સરકારે કૃષિ ક્ષેત્ર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું ન હતું. બરાબર છે. પ્રથમ પંચવર્ષીયની યોજના ઘડવામાં આવી જે માત્ર કૃષિ ક્ષેત્ર માટે જ ઘડવામાં આવી હતી, પરંતુ આપણી કૃષિ ક્ષેત્ર કેવી હતી? અનિયમિત અને કૃષિ ક્ષેત્રનો ધીમો વિકાસ કૃષિ ક્ષેત્રે ધીમો વિકાસ હોવાને કારણે સરકારે આ ક્ષેત્ર ઉપર એટલે કે કૃષિ ક્ષેત્રના વિકાસ ઉપર બિલકુલ ધ્યાન આપ્યું ન હતું, જેને કારણે પણ આજે કૃષિ ક્ષેત્રે ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે. બરાબર છે. બીજો પોઈન્ટ છે કે એની અંદર હરિયાળી ક્રાંતિ હરિયાળી ક્રાંતિનું આગમન બાદ નવી ટેકનોલોજીકલ પરિસ્થિતિને સ્વીકારવામાં આવી હતી. હરિયાળી ક્રાંતિ ક્યારે થઈ ભારત દેશમાં? તો કહી શકાય છે કે 1965 પછીનો જે તબક્કો છે તે હરિયાળી ક્રાંતિનો છે. તો હરિયાળી ક્રાંતિના આગમન બાદ નવી ટેકનોલોજીકલ પરિસ્થિતિ સ્વીકારવામાં આવી હતી. આ હરિયાળી ક્રાંતિ જે થઈ હતી જે મર્યાદિત પાક અને મર્યાદિત વિસ્તારો પૂરતી જ હતી, એટલે કે અમુક પાક અને અમુક વિસ્તારો પૂરતી મર્યાદિત હતી, જેને કારણે પણ આજે ખેત ઉત્પાદકતા નીચી રહેવા પામી હતી. બરાબર છે મિત્રો. આ તમારો અહીંયા પ્રશ્ન આપણો આખો પૂરો થાય છે. અહીંયા બરાબર પ્રશ્ન હતો, ભારત દેશમાં કૃષિ ક્ષેત્રે નીચી ખેત ઉત્પાદકતાના કારણો સમજાવો. બરાબર છે. એમાં મુખ્યત્વે ત્રણ પરિબળો હતા. સંસ્થાકીય પરિબળો, તો સંસ્થાકીય પરિબળો પરીક્ષામાં પૂછાય તો ફક્ત તમારે ચાર જ પોઈન્ટો જેના સમજાવવાના છે. બરાબર. ટેકનોલોજીકલ પરિબળો 2 માર્ક્સ તરીકે પૂછી શકાય છે. એકલા ટેકનોલોજીકલ પરિબળો સમજાવો. બરાબર છે. અથવા અન્ય પરિબળો સમજાવો એમ પણ પરીક્ષામાં પૂછી શકાય છે. જે પ્રશ્નમાં જે વસ્તુ માગી હોય એ જ તમારે લખવાનું હોય છે. ઓકે મિત્રો, ક્લિયર થઈ ગયું? તો હવે આજ આ તમારો પ્રશ્ન પૂરો થયો. ઓકે મિત્રો, ક્લિયર. જય સ્વામિનારાયણ.